નમસ્કાર મિત્રો, જી જોબમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગુજરાતના બજેટને લગતા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવાના છે, તેથી અમારી સાથે જરૂરથી જોડાઈ રહેજો. તો મિત્રો, સૌ પ્રથમ પ્રશ્ન છે, ગુજરાત રાજ્યનું નાણાકીય વર્ષ 2019-20નું અંદાજપત્ર કોણે રજૂ કર્યું હતું? તો મિત્રો, વર્ષ 2019-20નું અંદાજપત્ર નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. બીજો પ્રશ્ન, ગુજરાત રાજ્યના નાણાકીય વર્ષ 2019-20ના બજેટમાં ગુજરાત વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ગણવેશ સહાય માટે કેટલી જોગવાઈ કરવામાં આવી છે? તો મિત્રો, શિષ્યવૃત્તિને ગણવેશ સહાય માટે ₹601 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. ઓપ્શન સી સાચો જવાબ છે. ત્રીજો પ્રશ્ન, દેશની કુલ વસ્તીના ફક્ત 4.99% હિસ્સો ધરાવતું ગુજરાત ઘરગથ્થુ ઉત્પાદનમાં કેટલા ટકા હિસ્સો ધરાવે છે? તો મિત્રો, દેશની કુલ વસ્તીના ફક્ત 4.99% હિસ્સો ધરાવતું ગુજરાત ઘરગથ્થુ ઉત્પાદનમાં 7.70% હિસ્સો ધરાવે છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. ચોથો પ્રશ્ન છે, ગુજરાતને ઇન્ડિયા ટુડે સ્ટેટ ઓફ સ્ટેટસ કોન્કવેલ દરમિયાન નીચેનામાંથી કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો? તો મિત્રો, ગુજરાતને ઇન્ડિયા ટુડે સ્ટેટ ઓફ સ્ટેટસ કોન્કવેલમાં સ્ટેટ વિથ ધ બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ઓપ્શન સી સાચો જવાબ છે, સ્ટેટ વિથ ધ બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. પાંચમો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યના વર્ષ 2019-20ના બજેટમાં કુલ કેટલા ફ્લાયઓવર બનાવવા માટેની મંજૂરી અપાઈ છે? તો મિત્રો, ટોટલ 75 ફ્લાયઓવર નવા બનાવવા માટેની મંજૂરી અપાઈ છે. છઠ્ઠો પ્રશ્ન, ગુજરાત રાજ્યના વર્ષ 2019-20ના બજેટ મુજબ નવું મત્સ્ય ઉત્પાદન કેન્દ્ર ક્યાં બનશે? તો મિત્રો, નવું મત્સ્ય ઉત્પાદન કેન્દ્ર એ વલસાડ ખાતે બનવાનું છે. સાતમો પ્રશ્ન, ગુજરાત રાજ્યના વર્ષ 2019-20ના બજેટમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ પુલોના કામ માટે કેટલા રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે? તો મિત્રો, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ પુલોના કામ માટે 2000 કરોડ મંજૂર કરવામાં આવેલા છે. આઠમો પ્રશ્ન, ગુજરાત રાજ્યના બોટ ધારકોને ડીઝલમાં વેટ રાહત આપવા માટે ₹12થી વધારીને કેટલા રૂપિયા કરવામાં આવ્યા? તો મિત્રો, ગુજરાત રાજ્યના બોટ ધારકોને ડીઝલમાં વેટ રાહત આપવા માટે ₹12થી વધારીને 15 કરવામાં આવેલા છે. નવમો પ્રશ્ન છે, પાકિસ્તાનની જેલમાં રખાતા માછીમારોને રોજના ₹150 આપવામાં આવતા હતા, તેના બદલે ગુજરાત સરકારે નવા અંદાજપત્રમાં કેટલા રૂપિયા આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો, ગુજરાત સરકારે નવા અંદાજપત્રમાં ₹300 આપવાની જાહેરાત કરેલ છે. દસમો પ્રશ્ન, ગુજરાત રાજ્યના બજેટ વર્ષ 2019-20 મુજબ 2-5 કરોડ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કેટલા ટકા ટેક્સ વધારવામાં આવ્યો? તો મિત્રો, 2-5 કરોડમાં 3% ટેક્સ વધારવામાં આવેલો છે. જો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેજો, તેમજ બાજુમાં આવેલ બેલ આઇકન પણ જરૂરથી પ્રેસ કરી દેજો.